केटालाइजर मॉडर्न स्कूल धोरण के विषय कलोल विषयां दादा कोवाया छे पार्ट बे अपने आगळना लेक्चर में अधूरो मूकी दीधो तो एटले लेक्चर 3 नमस्ते विद्यार्थी मित्रों आज आपणे भणीशुं विषय कलोल विषयां दादा कोवाया छे पार्ट बे वार्ता शू छे वार्ता आपणे पेज 19 સુધી પૂર્ણ કરાવ્યું હતું આગળના લેક્ચરમાં તો હવે પેજ નંબર 20 પર વાર્તા દાદા જ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો વાર્તા છે કે દાદા જ જોઈએ પેજ નંબર 20 પર કલોલના પુસ્તક પર કલોલનું પુસ્તક પેજ નંબર 20 પર દાદા જ જોઈએ વાર્તા છે મેં તમને તે દિવસે થોડું વાર્તા દાદાના દાદા વિશે અને યજ્ઞ વિશે થોડું તમને આગળના લેક્ચરમાં મેં કહી દીધું હતું વાર્તા વાત્રનગર માં આનંદ મેળો હતો વાત્રક નગર માં આનંદ મેળો હતો બધા મેળાની વાતો કરતા હતા શું કરતા હતા તો કે વાત્રક નગર ની મેળાની બધા જ વાતો કરતા હતા વાત્રક નગર માં આશીષ સોસાયટી હતી સોસાયટી નું નામ શું હતું તો કે આશીષ સોસાયટી હતી તમે પેન્સિલ સાથે રાખજો તમારા પુસ્તકમાં જે જે લેટી હું બોલતી જાઉં ત્યાં તમારે પેન્સિલ સાથે રાખવાનું છે જેથી કરીને તમને ખબર પડે કે મેડમ ક્યાં પહોંચાશે તેના બંગલા નંબર 3 માં યજ્ઞ રહે છે આશીષ સોસાયટી હતી તેના બંગલા નંબર 3 માં યજ્ઞ રહે છે આપણે સોસાયટીમાં રહેતા હોઈ ધારો કે રામ વાટિકા તો રામ વાટિકામાં તમારો ઘર નંબર 250 છે તો એમ યજ્ઞના બંગલા નંબર છે એમાં કોણ રહે છે તો કે યજ્ઞ રહે છે તે પણ એના દાદા જીકમદાસ સાથે આનંદ મેળામાં ગયો તે બહુ ખુશ થયો યજ્ઞ અને તેના દાદા બંને મેળામાં ગયા ત્રિકમદાસ તેમના દાદાનું નામ છે ત્રિકમદાસ તે ત્રિકમદાસ અને યજ્ઞ છે એ એમના દાદાની સાથે ત્રિકમદાસ સાથે મેળામાં ગયો તે બહુ જ ખુશ હતો કેમ ખુશ હતો કારણ કે દાદા તેને મેળામાં લઈ ગયા હતા એટલા માટે ખુશ યજ્ઞ તો સીધો રમકડાની દુકાને ગયો મેળામાં ગયો ત્યારે યજ્ઞ ખૂબ જ ખુશ હતો યજ્ઞ તો સીધો રમકડાની દુકાને જ ઊભો રહ્યો તેણે કહ્યું દાદા મને આ રમકડું લઈ આપો કોણ કહે છે યજ્ઞ એમ કહે છે યજ્ઞ સીધો જ મેળામાં રમકડાની દુકાન પાછળ ગયો અને દાદાને કહે છે કે દાદા મને આ રમકડું લઈ આવો કોણ બોલે છે યજ્ઞ કહે છે દાદાને કે દાદા મને આ રમકડું લઈ આપો ને ક્યાં જઈને બોલે છે તો કે રમકડાની દુકાને જઈને બોલે છે દાદા મને આ રમકડું લઈ આપો દાદા કહે કોઈ રમકડું લેવાનું નથી જો યજ્ઞને દાદા કહે છે કોઈ રમકડું લેવાનું નથી તેઓ ત્યાંથી આગળ ગયા યજ્ઞ આઈસ્ક્રીમની દુકાન આગળ ઊભો રહી ગયો જો યજ્ઞ કઈ દુકાને ઊભો રહ્યો તો કે રમકડાની દુકાને અને હવે પછી ત્યાંથી આગળ ગયા તો આઈસ્ક્રીમની દુકાને ઊભો રહી ગયો યજ્ઞ તો સીધો જ રમકડાની દુકાને ગયો હતો પહેલા હવે તેઓ ત્યાંથી આગળ ગયા તો યજ્ઞ આઈસ્ક્રીમની દુકાન આગળ ઊભો રહી ગયો તેણે આઈસ્ક્રીમ ખાવાની જીદ કરી જો યજ્ઞએ મેળામાં કેની જીદ કરી હતી તો આપણે એક વાક્યના જવાબમાં પ્રશ્નમાં પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે કે યજ્ઞ શું ખાવાની જીદ કરી હતી તો કે આઈસ્ક્રીમ કે કેન્ડી તો આપણે યજ્ઞએ શું ખાવાની જીદ કરી હતી તો કે આઈસ્ક્રીમ ખાલી જગ્યામાં પૂછાય અને ખરા ખોટામાં પૂછાઈ શકે બરાબર તો આપણે ત્યાંથી આગળ વધ્યો તો ઊભો રહી ગયો કે આઈસ્ક્રીમ ખાવાની જીદ કરી દાદાએ તેને સમજાવતા કહ્યું બેટા પહેલા મેળો જોઈએ પછી તારે જે જોઈએ તે હું તને લઈ આવીશ દાદા શું કહે છે કે બેટા તું પહેલા મેળો જોઈ લે પછી તને જે જોઈએ તે હું તને લઈ આવીશ એટલે કે હું તને લઈ દઈશ તું પહેલા શાંતિથી પહેલા મેળો જોઈ લે કોણ કહે છે કે તો એમના યજ્ઞના દાદા કહે છે યજ્ઞના દાદાનું નામ શું હતું કે તો ત્રિકમદાસ તો ત્રિકમદાસ દાદા યજ્ઞને કહે છે
દાદા આ વખતે રાજી થઈને કહે ભલે તું અહીં ઊભો રહે હું ટિકિટ લઈને આવું દાદા એ આઈસ્ક્રીમનો લઈ આવ્યો રમકડોનો લઈ આવ્યો એટલે દાદાએ કીધું રાજી થઈને કીધું કે ભલે તું અહીં ઊભો રહે હું ટિકિટ લઈને આવું યજ્ઞએ યજ્ઞ ને ઊભો રાખીને દાદા ટિકિટ લેવા ગયા કે તું અહીંયા જ આ જગ્યા પર જ ઊભો રહેજે હું ટિકિટ લઈને હમણાં જ આવું છું આપણે ચંડોળમાં બેસવું હોય તો 5 10 15 20 25 30 જે રૂપિયા હોય તે આપણે ટિકિટ લેવી પડે પછી જ આપણને ચંડોળમાં બેસવા મળે યજ્ઞને ઊભો રાખીને દાદા ટિકિટ લેવા ગયા તાજ એક ખેલ બતાવનાર મોટરસાયકલ લઈને આવ્યો જો યજ્ઞને દાદા ઊભો રાખીને ટિકિટ લેવા ગયા તા તો ત્યાં એક મોટરસાયકલ લઈને આવ્યો ખેલ બતાવવા વાળો આવ્યો એટલે કે કોઈ ટીંગલીના ખેલ હોય કે મદારીના ખેલ હોય ગમે તે ખેલ બતાવવા વાળો મેળામાં આવ્યો તો આસપાસ એક કદમ અવાજ વધી ગયો એટલે કે એક કદમ એટલે કે બહુ બધો વધારે અવાજ વધી ગયો દોડધામ મચી ગઈ યજ્ઞ પણ દોડધામ મચી ગઈ યજ્ઞ પણ તેમાં અટવાઈ ગયો અને કેવા લાગ્યો આમાં તમારે ઊંચી લીટી જ્યાં પહોંચીશું ત્યાં તમારે પેન્સિલ રાખવાની છે હું જે સમજાવું જ્યાં તમે ભોગ્યા હોય ત્યાં અટકી જવાનું છે જ્યાંથી હું સ્ટાર્ટ કરું ત્યાંથી ફરીથી સ્ટાર્ટ કરવાનું છે યજ્ઞ ઊભો રાખીને દાદા ટિકિટ લેવા ગયા હતા ત્યાં જ એક ખેલ બતાવનાર મોટરસાયકલ લઈને આવ્યો આસપાસ એક કદમ અવાજ વધી ગયો એક કદમ એટલે કે બહુ જ અવાજ વધી ગયો દોડધામ મચી ગઈ એટલે કે બધા વ્યક્તિઓ આમ ને તેમ જવા લાગ્યા અને દોડવા માંડ્યા કાંઈ કેમ ક્યાં બધા આ ખેલવાળા ભાઈ આવ્યા હતા એટલા માટે યજ્ઞ પણ સૌની સાથે દોડ્યો એટલે યજ્ઞ બધાની સાથે દોડવા લાગ્યો દાદા ટિકિટ લઈને આવ્યા તેમણે યજ્ઞને ત્યાં ન જોયો દાદા અફડા ફફડા થઈને યજ્ઞને શોધવા માંડ્યા દાદા ટિકિટ લેવા ગયા આ ખેલવાળો મોટરસાયકલ વાળો આવ્યો એટલે બધા લોકો અફડા ફફડા થઈને દોડવા લાગ્યા પણ દાદા ટિકિટ લઈને આવ્યા આટલા હાથમાં એટલી જ વારમાં યજ્ઞ પણ આ લોકોની સાથે દોડવા માંડ્યો એટલે દાદા ટિકિટ લઈને આવ્યા ત્યાં યજ્ઞ તે જગ્યા પર નહોતો એટલે દાદા અફડા ફફડા થવા માંડ્યા એટલે કે ચિંતા કરવા માંડ્યા કે યજ્ઞ ક્યાં જતો રહ્યો દાદા આપણા ફફડા થઈને યજ્ઞને શોધવા લાગ્યા બધી કોણ જોવા લાગ્યા કે યજ્ઞ ક્યાં જતો રહ્યો આ તરફ યજ્ઞ રડતો હતો એક પોલીસ અંકલ આવ્યા તેને રડતો જોયો તેમણે પૂછ્યું તારું નામ શું છે તું કોની સાથે આવ્યો છો યજ્ઞ રડતો હતો ત્યાં એક પોલીસ અંકલ હતા આપણે મેળામાં જઈએ ત્યાં પોલીસ હોય જ છે તમને બધાને ખબર જ હશે તમે બધા મેળામાં ગયા જ હશો તમારા મમ્મી પપ્પા સાથે દાદા દાદી કાકા કાકી ગમે તે સાથે તમે મેળામાં ગયા જ હશો તો યજ્ઞને પૂછે છે પોલીસ કે તું કોની સાથે આવ્યો છો અને તું કેમ રડે છો તારું નામ શું છે તું કોની સાથે આવ્યો છે યજ્ઞએ કહ્યું દાદા સાથે આવ્યો છું મારા દાદા ખોવાઈ ગયા છે યજ્ઞ કહે છે હું મારા દાદા સાથે આવ્યો છું મારા દાદા ખોવાઈ ગયા છે પોલીસ અંકલે કહ્યું ચિંતા ન કરીશ હું તને તારા ઘરે પહોંચાડી દઈશ તું ક્યાં રહે છો પોલીસ અંકલ કહે છે કે યજ્ઞ તું બેટા ચિંતા ન કર હું તારા ઘર સુધી હું તને પહોંચાડી દઈશ કે તું ક્યાં રહે છો તું મને એડ્રેસ આપ એટલે કે તમે જ્યાં રહેતા હોય ત્યાં તું મને એડ્રેસ આપ એટલે કે યજ્ઞ તું જ્યાં રહીશો ત્યાં તું મને ત્યાંનું એડ્રેસ આપ એટલે હું તને પહોંચાડી દઈશ યજ્ઞએ રડતા રડતા કહ્યું વાત્રક નગર આશીષ સોસાયટીમાં મારા દાદાનું નામ ત્રિકમદાસ છે આ સાંભળી પોલીસ અંકલ કહે હું તારા દાદા ત્રિકમ ભાઈને ઓળખું છું હું તારા દાદા શોધી આવીશ તો વાત્રાનગર આશીષ સોસાયટીમાં યજ્ઞ રહે છે યજ્ઞએ એનું એડ્રેસ આપ્યું વાત્રાનગર સોસાયટી આશી વાત્રાનગરમાં આશીષ સોસાયટીમાં બંગલા નંબર 3 માં મારું ઘર છે પોલીસ અંકલને કહે છે કે હું મારા દાદાનું નામ ત્રિકમદાસ છે હું મારા દાદા સાથે મેળામાં આવ્યો હતો આ સાંભળી પોલીસ અંકલ કહે છે હું તારા દાદા ત્રિકમભાઈને ઓળખું છું એટલે કે પોલીસ અંકલ દાદાને ઓળખતા હશે હું તને તારા દાદા શોધી આપીશ એટલે કે પોલીસ અંકલ એમ કહેશે હું તારા દાદાને શોધી આપીશ એટલે કે ગોતી દઈશ તારા દાદાને એટલે હજુ રડતો રહેતો પોલીસ અંકલ કહે તું રડ નહીં ચાલ હું તને આઈસ્ક્રીમ ખવડાવું પોલીસ શું કહે છે યજ્ઞને કે તું રડ માં હું તને આઈસ્ક્રીમ ખવડાવું જો પેલા આઈસ્ક્રીમની જીદ હતી યજ્ઞને દાદા પાસે તો યજ્ઞને દાદા આઈસ્ક્રીમ ન લઈ આપ્યું અત્યારે પોલીસ અંકલ કહે છે યજ્ઞ તું રડ માં હું તને આઈસ્ક્રીમ લઈ આપું યજ્ઞ બોલ્યો મારે આઈસ્ક્રીમ નથી ખાવો મારે તો મારા દાદા જોઈએ છે મારે મારા દાદા પાસે જવું છે યજ્ઞ સામેના પેજ પર પેજ નંબર 21 પેજ નંબર 21 પેજ નંબર 21 સામેના પેજ પર આવી જજો પેજ નંબર 21 યજ્ઞ બોલે
કે મારે આઈસ્ક્રીમ નથી ખાવું, મારે મારા દાદા પાસે જવું છે. પોલીસ અંકલ તેને સમજાવતા કહ્યું, તારા દાદા આટલામાં જ કેક છે, ત્યાં સુધી લે આ ચણાચોર ગરમ ખાને, ચણાચોર ગરમ એટલે તમે ચટપટી ખાધી જશે, કાંદા ટમેટા વાળી ખાધી છે ને બધે. પોલીસ અંકલ તેને સમજાવતા કહ્યું, એટલે કે એને સમજાવતા હતા કે બેટા તું આટલામાં જ તારા દાદા હશે, તું ત્યાં સુધીમાં નાસ્તો કર, આ ચણાચોર ગરમ ખા એમ. યજ્ઞને રડતા રડતા કહ્યું, ના મારે કશું ખાવું નથી, મારે દાદા પાસે જ જવું છે. યજ્ઞને શીત શું હતી કે મારે કંઈ નથી ખાવું, આઈસ્ક્રીમ નહીં, ચણાચોળ ગરમ નહીં, મારે તો મારા દાદા પાસે જ જવું છે. યજ્ઞ એમ કહે છે કે મારે મારા દાદા પાસે જવું છે. કોને કહે છે? તો કે પોલીસ અંકલ. પોલીસ અંકલ અને યજ્ઞ ધીરે ધીરે ચાલતા હતા, એટલે કે આગળ વધતા હતા. થોડી વારમાં રમકડાની દુકાન આવી ગઈ. જો રમકડાની જીત પણ કરી હતી ને આપણે આગળ, યજ્ઞએ દાદા પાસે કેની જીત કરી હતી? તો કે રમકડાની. થોડી વારમાં રમકડાની દુકાન આવી ગઈ. પોલીસ અંકલે કહ્યું, હું તને રમકડું અપાવું. યજ્ઞ કહે, ના મારે રમકડું નથી જોતું. યજ્ઞ શું કહે? જો દાદા ભાઈને રમકડું માંગ્યું હતું, પણ પોલીસ અંકલે શું કીધું કે ના મારે રમકડું નહીં જોતું, મારે તો દાદા પાસે જ જવું છે. યજ્ઞ કહે છે, મારે તો મારા દાદા પાસે જ જવું છે, મારે આઈસ્ક્રીમ પણ નથી ખાવો, ચણાચ ગરમ પણ નથી ખાવું, મારે રમકડું પણ નથી જોતું, મારે મારા મારા દાદા પાસે જ જવું છે. પોલીસ અંકલ વારંવાર યજ્ઞને રમકડું લેવા સમજાવે છે, એટલે કે કહે છે કે તું યજ્ઞ રમકડું લઈ લે, રમકડું લઈ લે. પોલીસ અંકલ વારંવાર તેમને સમજાવે છે કે તું રમકડું લઈ લે. યજ્ઞ રડતા રડતા બોલ્યો, મારે દાદા જ જોઈએ, બીજું કંઈ જ જોતું નથી. પોલીસ અંકલને વારંવાર યજ્ઞ રમકડું લેવાનું સમજાવતા હતા. યજ્ઞ રડતા રડતા બોલ્યો, મારે દાદા જ જોઈએ છે, બીજું કંઈ જોતું નથી. કોણ કહે છે? યજ્ઞ કહે છે કે મારે મારા દાદા જ જોઈએ છે, મારે કશું જોતું નથી. પોલીસ અંકલ વારંવાર યજ્ઞને રમકડું લેવા સમજાવતા હતા. યજ્ઞ રડતા રડતા બોલ્યો, મારે દાદા જ જોઈએ, બીજું કંઈ જોઈતું નથી. જો સૌથી પહેલા યજ્ઞ મેળામાં દાદા સાથે ગયો તો આઈસ્ક્રીમની જીત કરી હતી, પછી સૌથી પહેલા રમકડાની દુકાન આવી તો રમકડાની જીત કરી, પછી બીજી દુકાન આઈસ્ક્રીમની જીત કરી, અને પછી ત્રીજી જીત એને ચકડોળમાં બેસવાની કરી. વારંવાર પોલીસ અંકલ યજ્ઞને સમજાવે છે કે તું તને હું રમકડું લઈ આપું, તને હું આઈસ્ક્રીમ ખવડાવું, પણ યજ્ઞ એક જ જીત કરે છે કે મારે દાદા જ જોઈએ, બીજું કંઈ જોતું નથી. દાદા ખોવાઈ ગયા હતા એટલે યજ્ઞને એના દાદા જ જોઈતા હતા. વાત સી પેજ નંબર 21 પર જ, વાત સી પેજ નંબર 21 પર, પેજ નંબર 21 પર, પેજ નંબર 21 પર કે વાત સી, વાત સી પેજ નંબર 21 પર વાત સી. જો વિદ્યાર્થી મિત્રો, તમને પોલીસ અંકલ ગમ્યા કે તમને પોલીસ અંકલ ગમ્યા કે નહીં, તમને પોલીસ અંકલ ગમ્યા કેમ? હા, પોલીસ અંકલ તો ગમ્યા યજ્ઞને તેમના દાદા સુધી. પોલીસ અંકલે શું કીધું કે યજ્ઞ તું રડ માં, હું તને તારા દાદા પાસે પહોંચાડી દઈશ, તારા દાદાની હું ઓળખું છું. તમે કે તમારા ભાઈ બહેન ક્યારેક ખોવાયા છો? તો કે ના. તમે ખોવાઈ જાવ તો શું કરો? પોલીસ અંકલને મળવાનું. આપણે મેળામાં ગયા હોય અને ખોવાઈ જઈએ તો આપણે પોલીસ અંકલને મળવાનું. જે મેળામાં ગયા હોય તે હાથ ઊંચો કરે, ત્યાં તમે શું શું જોયું હતું? તો તમે બધા મેળામાં ગયા જ હશો. તમે ચોકડો જોયો, મીઠાઈની દુકાન, રમકડાની દુકાન વગેરે જોયું. તમે મેળામાંથી જીત કરીને શું લીધું હતું? તો કે તમે મેળામાં જાઓ તો તમને શું લીધું હતું? તો કે રમકડાની કોઈ જીત કરતો હોય, કોઈ આઈસ્ક્રીમ ખાવાનું, કોઈ ચણાચોળ ગરમ ખાવાની જીત કરતા હોય છે. યજ્ઞ રડતા રડતા શું બોલતો હતો? દાદા પાસે જવું છે. યજ્ઞ વારંવાર બોલતો હતો. પોલીસ અંકલને કહેતો હતો કે મારે મારા દાદા પાસે જ જવું છે. તમે હવે મેળામાં જશો ત્યારે શું શું લેશો? તો કે રમકડા લઈશું, આઈસ્ક્રીમ ખાશું. તમે કોની સાથે મેળામાં ગયા હતા? તો કે દાદા સાથે. યજ્ઞએ કહ્યું, રમકડું માંગ્યું હશે. બસ આ વાર્તામાં ખાવાની કઈ કઈ વસ્તુઓ આવે છે? તો કે આઈસ્ક્રીમ, ચણાચોર ગરમ. દાદા મળી ગયા ત્યારે શું થયું હશે? યાપણ અહીંયા વાર્તામાં
લગ્નની દાદા મળી ગયા ઈ આપણને ખબર નથી આપણે ખાલી સેલ લીધી હતી ઈ જની પોલીસ અંકલ વારંવાર યજ્ઞને રમકડું લેવા સમજાવતા હતા યજ્ઞ રડતા રડતા બોલ્યો મારે દાદા જોઈએ બીજું કંઈ નહીં જ નહીં પણ આપણે એનો શિક્ષક જાતે આપીશું દાદા મળી ગયા ત્યારે શું થયું હશે તો કે દાદા અને યજ્ઞ ભેટી પડ્યા હશે દાદા અને યજ્ઞ ભેટી પડ્યા હશે જો પેજ નંબર 22 પર પેજ નંબર 22 અભિનય કરો લખેલું છે તમારા પુસ્તકમાં પેજ નંબર 22 પર અભિનય કરો મેળામાં ખોવાઈ ગયેલો છોકરો મેળામાં ખોવાઈ ગયેલો છોકરો છોકરાને શોધતા દાદા અને છોકરાને મદદ કરતા પોલીસ અંકલ જો હું તમને ખાલી ઉદાહરણ આપીશ હું અહીંયા તમને બતાવીશ ને અભિનય કરીને મેળામાં ખોવાઈ ગયેલો છોકરો તો કે મેળામાં ખોવાઈ ગયેલો છોકરો આપણો ફાફડો થઈને દાદાને ગોતવા લાગ્યો હતો છોકરાને શોધતા દાદા દાદા પણ જ્યાં ટિકિટ લેવા ગયા હતા ત્યાં જેર યજ્ઞને છોડીને ગયા હતા ત્યારે દાદા ફરીથી પાછા આવ્યા તો યજ્ઞ તે જગ્યા પર નહોતો પણ કેમ નહોતો યજ્ઞ ત્યાં જ હતો પોતાની જગ્યા પર જ પણ યજ્ઞ ત્યાં જે બધા મોટરસાયકલ વાળો ખેલ વાળો બધા આવ્યો હતો એટલે યજ્ઞ પણ બધાની સાથે દોડવા લાગ્યો હતો છોકરાને મદદ કરતા પોલીસ અંકલ જો પોલીસ અંકલ કેટલી મદદ કર્યા કે તું ક્યાં રહીશો કઈ સોસાયટીમાં રહીશો તું કોની સાથે મેળામાં આવ્યો હતો તારે આઈસ્ક્રીમ ખાવો છે તને રમકડું લઈ આપું તારે સોરસ ગરમ જો વારંવાર પોલીસ અંકલ કહેતા હતા કે તને સણાજોર ગરમ ખાવી છે તારે આઈસ્ક્રીમ ખાવો છે તને રમકડું લઈ આપું પણ યજ્ઞની એક જ જીદ હતી કે મારે દાદા જોઈએ બીજું કઈ જ જોઈતું નથી આ વાક્ય કોણ બોલે છે આ વાક્ય કોણ બોલે છે આ વાક્ય કોણ બોલે છે પેજ નંબર 22 પર આ વાક્ય કોણ બોલે છે પેજ નંબર 22 પર તમારે લખવાનું છે છે કોણ
જે વાક્ય ગમતું હોય તે ફરીથી લખો. હવે આપણે